अमदावादना तळावनो ब्यूटिफिकेशन प्लान निष्फळ गयो। स्मार्ट सिटी अमदावादना मनपा तंत्रनी पोल खुल्ली पड़ी गई छे। अमदावादमां तळाव ब्यूटिफिकेशनना नामे मात्र देखाड़ो ज थयो छे। एक वक्त तळाव ब्यूटिफिकेशन कर्या बाद कोईपण सार संभाळ नथी राखवामां आवी रही। कौभांडो करवा माटे फरीथी ब्यूटिफिकेशन माटे कामगीरी कराई छे। कॉन्ट्राक्टरने लाभ करावा माटे मळतियाओना खेल शुरू थया छे। ब्यूटिफिकेशन करायेला तळावो खंडेर बनी गया। स्मार्ट सिटी में तळावोनी तूटेली हालत पण जोवा मळी। शहर में रस्ता साथे तळावोनी हालत तो सांभळी छे, परंतु तळावो पण हवे बिस्मार हालत में नजरे पड़ी रहा छे। पुश विस्तार में चाहे ए अंबस्ता पुल लेक होय के पछी मेमनगर तळाव होय, सहित तमाम जे तळावो आवेला छे त्यां पण हवे पाणी नथी, गंदकीनो गरकाव छे। तो बीजी तरफ तूटेली हालत में बिस्मार हालत में धूळ खाई रहेला तळाव छे। ज्यारे सवाल ए थाय छे के तळावोना ब्यूटिफिकेशन माटे करोड़ोना खर्चा અને કરોડોના ફંડ છે તે ફાળવવામાં આવે છે, પરંતુ શહેરીજનોએ ભરેલા ટેક્સની સારી સુવિધા શહેરીજનોને ક્યારે મળશે તે એક મોટો સવાલ જોવા મળતો હોય છે। ત્યારે અહીંયા અનેક તળાવમાં મોર્નિંગમાં વોક કરવા આવતા શહેરીજનો છે, આપણે એમની પાસે જ વાત કરવાનો પ્રયત્ન કરીશું। કારણ કે એક નહીં અમદાવાદના ઠેર ઠેર તમામ જે તળાવો છે ત્યાં પણ તળાવોની હાલત ખરાબ જ પરિસ્થિતિમાં જોવા મળી રહી છે। જે રીતે મોર્નિંગમાં તમે વોક કરવા આવો છો, તળાવોની હાલત કેવી સ્થિતિમાં છે? તળાવોની હાલત બેન બહુ ખરાબ છે। અહીંયા પાણી ભરાઈ જાય છે તો મચ્છરો બહુ થાય છે। અમે 3-4 વખત આની રિક્વેસ્ટ કરી છે, ભાઈ આ તળાવની અહીંયા કોઈ જરૂર નથી। અહીંયા જે બાથરૂમ વગેરે બનાવેલા છે એની અંદર પણ પાણીની વ્યવસ્થાની બહુ અહીંયા અભાવ છે। ત્યાં આગળ પણ ગંદકી બહુ રહે છે। અમે અહીંયા 15 વર્ષથી એક્સરસાઇઝ કરાવીએ છીએ રેગ્યુલર, લવલી લાફિંગ ક્લબના અમારા નામથી ડૉક્ટર મુકુંદ મહેતા ને અમારા મેઇન એ ઓર્ગેનાઇઝર હતા, તો એના હિસાબે અમે અહીંયા રેગ્યુલર એક્સરસાઇઝ કરાવીએ છીએ। એટલે કે આ બે વસ્તુઓની અમને તકલીફ અહીંયા બહુ જ પડે છે। એટલે બધાને એવું જ કહેવું છે કે ભાઈ આ તળાવની કંઈક વ્યવસ્થા સારી કરો તો અહીંયા લોકોને કોઈ તકલીફ આપણને પડે નહીં। પાણી ભરવામાં આવે છે, જનતા ભરે છે ટેક્સ, પરંતુ સુવિધાઓ નથી મળતી બરાબર। અને અહીંયા ગાર્ડનમાં લોન બોન જે ઉગાડી છે એમાં પાણીની બિલકુલ વ્યવસ્થા છેલ્લા 12 મહિનાથી બંધ કરી દેવામાં આવી છે। અહીંયા ગાર્ડનનો વહીવટ અમૂલ કરે છે, અમૂલ કોઈ સુવિધા આપતી નથી, તો એને કોઈ સુવિધા ચાલુ કરે અથવા વહીવટ છોડી દે। એક ગાર્ડન નહીં અનેક લેક આવેલા છે, ત્યાં કેવી સ્થિતિ છે? અનેક ગાર્ડન, હું જેટલા જેટલા ગાર્ડનોમાં ગયેલો છું એટલા જ ગાર્ડનોમાં આવી જ પરિસ્થિતિ છે। વસ્ત્રાપુર ગાર્ડન, ત્યાં પેલા ગાર્ડન, ત્યાં લવલી ગાર્ડન, અમારા ગાર્ડનમાં અમે છેલ્લા 10 વર્ષથી આવીએ છીએ, પણ અહીંયા આગળ આ પાણી વ્યવસ્થા અને તળાવના ફોટા તમે લો વિડીયો, એની અંદર એટલા બધા પથ્થર પડ્યા છે કે એને વાત ના પૂછો। એ બધું સાફ સફાઈ કોર્પોરેશને અથવા તો અમૂલ ડેરી વાળા, અમૂલ પાર્લર વાળાએ કરાવી જોઈએ। શહેરમાં રસ્તા તો ખરાબ છે, પરંતુ હવે તળાવો છે તે પણ ખરાબ થઈ રહ્યા છે, એટલે સુધારવાની જરૂર લાગે છે। તળાવ છે જ નહીં, ખાલી બાંધીને રાખ્યા છે, અને જો તળાવ ના એ લોકો કરી શકતા હોય અને કરીને જો મેન્ટેન ના કરી શકતા હોય તો એક ઉપાય છે કે ત્યાં લોન કરો તો એટલીસ્ટ ગ્રીનરી તો દેખાય આ કોન્ક્રીટ જંગલમાં, એટલું તો મેન્ટેન કરો। નો યુઝ, ખાલી એ સિમ્બોલ દર વખતે અહીંયા કોઈ પોલિટિકલ પાર્ટી આવે છે ઇલેક્શન આવે ત્યારે તો કે આ વર્ષે થઈ જ જશે, આ વર્ષે થઈ જ જશે, કેટલા વર્ષોથી આમ જ છે। તળાવોની સુવિધા જે છે તે જનતાને સારી મળી રહે તેવી આશા અપેક્ષા જનતા રાખી રહી છે, પરંતુ બિસ્માર રોડ રસ્તાની હાલત સમાન હવે અમદાવાદ શહેરના તમામ જે તળાવ છે તે પણ બિસ્માર હાલતમાં નજરે પડી રહ્યા છે, અને જનતા ભરે છે ટેક્સ, પરંતુ સુવિધાઓના નામે તેમને મળે છે માત્ર ને માત્ર સમસ્યા। કેમેરામેન દર્શક ઠાકોર સાથે દિવ્ય ચૌહાણ, વીટી વીડિયોઝ, અમદાવાદ।